આજે ઘણા બધાના છે તે એક્ઝામ શેડ્યુલ મુકાઈ ગયા છે. આપણે એમાંથી જોઈશું એમકોમ સેમિસ્ટર 2, એમકોમ સેમિસ્ટર 3, ટીવાય બીકોમ સેમિસ્ટર 5. આ સિવાય પણ અલગ અલગ સ્ટ્રીમના અલગ અલગ સેમિસ્ટરના એક્ઝામ શેડ્યુલ મૂકવામાં આવ્યા છે. તો દરેક વિદ્યાર્થીએ પોતપોતાના જે લાગતા ઓળખતા સ્ટ્રીમ છે તો તે ને લાગતા ઓળખતા સેમિસ્ટરના એક્ઝામ શેડ્યુલ વીએનએસએની વેબસાઇટ ઉપરથી જોઈ લેવા. અત્યારે આપણે વાત કરીએ છીએ સેમિસ્ટર 2, તો સેમિસ્ટર 2 એમકોમ એ લોકોની ઓનલાઈન એક્ઝામ છે. ને ઓનલાઈન એક્ઝામ હોય તો તેના માટે એ લોકોએ લખેલું હોય છે ઓનલાઈન, એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ઓનલાઈન, એટલે એના પરથી ખ્યાલ આવે કે ઓનલાઈન છે કે ઓફલાઈન છે. ને લખેલું જ હોય છે સ્ટાર્ટિંગમાં કે ઓનલાઈન પરીક્ષા આપતા મોબાઈલ કોમ્પ્યુટર, એટલે આના પરથી ખ્યાલ આવી જશે કે તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની છે. સમય લોગિન પ્રોસેસનો ટાઈમ છે 10 to 11, ને એક્ઝામ ટાઈમ છે તે 11 to 12. 23rd ઓગસ્ટ આજે 23rd જુલાઈ છે, એટલે 23rd ઓગસ્ટ થી એટલે કે એક મહિનો રહીને પરીક્ષાનો ટાઈમ ટેબલ મુકાયેલો છે. અગાઉ 2 ઓગસ્ટની વાત થતી હતી, પણ આપણે બી સમજી શકીએ છીએ કે એ શક્ય નથી, કારણ કે હજી સેમ વનની એક્ઝામ તો હાલમાં પૂરી થઈ ને હાલમાં રિઝલ્ટ આવ્યું. ઓનલાઈન હોવાથી એ ઝડપથી શક્ય બનેલું છે રિઝલ્ટનું. ટ્વેન્ટી 24th ઓગસ્ટ, 25th ઓગસ્ટ, 26th ઓગસ્ટ. ટ્વેન્ટી 27th ઓગસ્ટ, 28th ઓગસ્ટ. સેમેસ્ટર 2 એ પણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કોમ્પ્યુટર ઓનલાઈન, એટલે આ પણ ઓનલાઈન પરીક્ષા છે. સમય 2 થી 3, લોગિન પ્રોસેસ ટાઈમ ને એક્ઝામ ટાઈમ 3 થી 4. સાતમી ઓગસ્ટ થી શરૂ થાય છે. 10 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, 14 ઓગસ્ટ. અઢાર ઓગસ્ટ, 21 ઓગસ્ટ. હવે બીકોમ સેમિસ્ટર 5, તો બીકોમ સેમિસ્ટર 5 એ લોકોની ઓનલાઈન એક્ઝામ છે. એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કોમ્પ્યુટર ઓનલાઈન એવું લખેલું છે, એટલે કે ઓનલાઈન એક્ઝામ છે. સમય લોગિન પ્રોસેસ નો ટાઈમ 2 થી 3, એક્ઝામ નો ટાઈમ 3 થી 4. 18 ઓગસ્ટ થી શરૂ થાય છે.
20 ઓગસ્ટ, 21 ઓગસ્ટ, 23 ઓગસ્ટ, 24 ઓગસ્ટ. पच्चीस अगस्त, छब्बीस अगस्त, आ बड़ी तारीखों है सेमेस्टर फाइव ની એક્ઝામ છે. પછી 27 ઓગસ્ટે સ્ટેટિસ્ટિક્સ, 28 ઓગસ્ટે, 31 ઓગસ્ટે છેલ્લી પરીક્ષા. આ મુખ્ય પરીક્ષાઓ આ સિવાય પણ બીજા જે કોઈ પણ વિદ્યાર્થી અલગ અલગ સ્ટ્રીમના હોય તે લોકોએ પોતપોતાના સેમેસ્ટરના રિઝલ્ટ વેબસાઇટ ઉપર જોઈ લેવા. ગઈકાલે આ ચેનલમાં મેં મોક ટેસ્ટનો એક્ઝામ શેડ્યુલનો ટાઈમ ટેબલ આખો મૂકેલો હતો, બરાબર. એટલે મોક ટેસ્ટનો આખો ટાઈમ ટેબલ હતો કે ક્યારે ક્યારે મોક ટેસ્ટ છે, તો તે આ ચેનલમાં જઈને તમારે જોઈ લેવાનો. એના પરથી ખ્યાલ આવશે કે મોક ટેસ્ટ ક્યારે ક્યારે છે. અચ્છા, મોક ટેસ્ટ બે ગોઠવેલી હોય છે, તમારાથી એક એટેન્ડ થાય તો એક, ને બંને એટેન્ડ થાય તો બંને. મોક ટેસ્ટ માત્ર એક પ્રાયોગિક ધોરણે લેવાતી છે કે જેના પરથી તમને આઈડિયા આવે કે તમે ફાઇનલ પરીક્ષા, આખરી પરીક્ષા આપો તો કેવી રીતે આપી શકશો. એટલે એ અનુભવ મેળવવા માટેની પરીક્ષા છે. એના કોઈ માર્ક્સ તમારા ફાઇનલ પરીક્ષામાં ગણાતા નથી. એક અનુભવ મેળવવા માટેની પરીક્ષા છે જેથી તમને આઈડિયા આવે કે ઓનલાઈન એક્ઝામ તમે કેવી રીતે આપી શકો, રાઈટ. એટલે ઘણા વિદ્યાર્થીઓ વારંવાર પૂછતા હોય છે કે આના માર્ક્સ ગણાય, તો કે ના, નથી ગણાતા. એક અનુભવ મેળવવા માટે એક ડમી ટેસ્ટ ગોઠવવામાં આવે છે, ને એમાં પ્રશ્ન પણ સામાન્ય જ્ઞાનના પૂછાતા હોય છે. કોઈ તમારે પરીક્ષા લક્ષી કે તમારા સબ્જેક્ટ લક્ષી પ્રશ્ન હોતા નથી, એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પરંતુ એ પરીક્ષા આપવા વખતે ઈચ્છનીય છે, એના પછી તમને એક એક્સપિરિયન્સ મળશે કે તમારે ઓનલાઈન પરીક્ષા કેવી રીતે લેવાશે, તમને એક અનુભવ થશે. અને એ મોક ટેસ્ટમાં ધારો કે ભૂલ થાય તો તે ભૂલ ફરીથી ફાઇનલમાં નહીં થાય, તેના માટે અનુભવ મેળવવા માટે આ પરીક્ષા આપવી જરૂરી છે. એટલે દરેક જણા અપાવે તે ઈચ્છનીય છે, જેથી કરીને ફાઇનલમાં કોઈ જાતની ભૂલ પડે નહીં. ઓકે, બીજું કંઈ પણ નવા જૂની અસરો તમને જાણ કરવામાં આવશે.